नमस्कार विद्यार्थी मित्रों, एमके टेकनो साइंस शाला परिवार द्वारा तैयार करवामां आवती विडियो लेक्चरनी सीरीजनी अंदर धोरण 10 चेप्टर नंबर 12 विद्युत बराबर एनी अंदर आपणे आजनो टॉपिक जोवा जई रह्या छीए। प्रश्न कंईक आवो छे के वाहकना अवरोध कया परिबळो पर आधार राखे छे, એવો પ્રશ્ન પૂછાય છે। આમાં એવું હોય પૂછે વાહક તારનો અવરોધ જે પરિબળ આધાર રાખે છે, જે પરિબળો પર આધાર રાખે છે તેનો અભ્યાસ કરો, અથવા વાહકનો અવરોધ જેના પર આધાર રાખે છે તે પરિબળો સમજો। બરાબર, તો એટલે વાહક તારનો અવરોધ જે પરિબળો પર આધાર રાખે છે એ પરિબળોની વાત કરીએ તો એ સમજવા માટે એક પ્રવૃત્તિ તમને આપેલી છે। તો એ પ્રવૃત્તિની અંદર તમારે શું શું કરવાનું છે, તો એક કોષ લેવાનો છે, એટલે કે સાદો વિદ્યુત કોષ, એક એમીટર લેવાનું છે, એલ લંબાઈનો નિક્રોમનો તાર લેવાનો છે, બરાબર, અને પ્લગ કોણ અને આકૃતિમાં દર્શાવ્યા મુજબ છે એ જોડીને પરિપથને તૈયાર કરવાનો છે। બરાબર, તો અહીંયા છે એ તમારે શું કરવાનું છે કે ભાઈ સૌ પ્રથમ છે એ આકૃતિની અંદર આપ્યું છે કે ભાઈ અલગ અલગ છે એ નિક્રોમના તાર લીધા છે। બરાબર, નિક્રોમના અલગ અલગ, તો ત્રણ અહીંયા નિક્રોમના તાર છે, અલગ અલગ ચાર રીતે છે। બરાબર, પહેલો નિક્રોમનો તાર તમે આકૃતિમાં જોશો તો તમને શું લાગે છે, જુઓ અલગ અલગ તાર લીધા છે કે ભાઈ નિક્રોમનો પાતળો તાર લીધો છે, પહેલાં એલ લંબાઈનો લીધો છે, પછી બમણી લંબાઈનો કર્યો, પછી જાડો કર્યો, પછી પાતળો કર્યો। બરાબર, તાર છે એલ લંબાઈનું, પછી 12 એટલે કે થોડોક લાંબો કર્યો, પછી જાડો કર્યો, પછી પતલો કર્યો, પછી આપણે જોઈ લીધું કે ભાઈ તાર કેવો રીતે, તાર એલ લંબાઈનો છે ત્યારે અવરોધ કેટલો છે, હવે લાંબો કર્યો પછી અવરોધ કેટલો થયો, જાડો કર્યો પછી અવરોધ કેટલો થયો, અને પાતળો કર્યો પછી અવરોધ કેટલો થયો। બરાબર, અને એ પ્રવૃત્તિ અહીંયા કરવાની છે, એટલે કે પ્રવાહ માપી દેવાનો છે, વિદ્યુત પ્રવાહ, વોલ્ટેજ તમે અહીંથી ફિક્સ જ આપવાના છો કે ભાઈ 1.5 અથવા 2 આ વોલ્ટેજ ફિક્સ આપવાના, એટલે વીનું મૂલ્ય તમને અહીંથી મળી જશે બેટરી ઉપરથી। બરાબર, અને વિદ્યુત પ્રવાહ આઈનું મૂલ્ય તમને એ મીટરની મદદથી મળશે, અવરોધ માપવા માટેનું કોઈ સાધન નથી હોતું, એ ધ્યાન રાખજો। વોલ્ટામીટરની મદદથી વોલ્ટેજ તમે માપી શકો છો, એ મીટરની મદદથી વિદ્યુત પ્રવાહનું માપ માપી શકો છો, પણ તમે અવરોધ ક્યારેય માપી નહીં શકો, કારણ કે એની માટેનું ઉપકરણ આપણે લેબોરેટરીની અંદર ઉપલબ્ધ નથી। બરાબર, એટલા માટે અહીંયા તમારે વી ને આઈ બી નું મૂલ્ય માપીને અવરોધ આર શોધવાનો છે, સૂત્ર ઉપરથી આર ઇઝ ઇક્વલ ટુ વી અપોન સોરી વી ઇઝ ઇક્વલ ટુ આઈ આર, સૂત્ર ઉપરથી છે એ તમારે આર ને સૂત્ર કરો, વી અપોન આઈ થશે, વી અપોન આઈ કરો એટલે તમને અવરોધ આર મળી જશે। બરાબર, તો અહીંયા સૌ પહેલા છે આ તાર જે પેલો કીધો છે એલ લંબાઈનો એ મૂકો, અને વી અને આઈ નું મૂલ્ય, વી તો ફિક્સ જ છે, તમે એક જ કોષ વાપરો છે, આઈ નું મૂલ્ય નોંધી લો એ મીટરની મદદથી। બરાબર, પછી અહીંયાનું પછી ઈ કાઢીને છે એ લાંબો તાર રાખો, બે નંબરનો અહીંયા જોડી દો બે છેડા વચ્ચે। બરાબર, અને પાછું છે એ મીટર ઉપરનું આંક છે એ નોંધી લો, વિદ્યુત પ્રવાહ નોંધી લો। બરાબર, પછી છે એ શું કરો છો, જાડો વાયર જોડો અહીંયા, પાછો વિદ્યુત પ્રવાહ માપો, પછી પતલો વાયર જોડો, પાછો વિદ્યુત પ્રવાહ માપો, ચારે ચાર વાયર ક્રમશઃ તમારે તાર છે જોડી દેવાના છે, વાહક તાર આપણે કહીએ, વાયર નહીં કહીએ, શબ્દ થોડોક સુધારો લાવવાનો વૈજ્ઞાનિક રીતે, હું તો ગમે સમજાવી દઉં। બરાબર, એટલે ચારે ચાર તાર છે, એમાંથી પહેલો તાર
टूको है पी लांबो है जाडो है पी पातलो तो अँ कीधु कि भाई हम तार एक जगह तेटली जाडाई ना परंतु बमणी लंबाई ना तार बे जोड़ो एमीटर ना अवलोकन ना तो तार बे जगह एल लंबाई टू एक्स आडछेद वालों जाडो तार है तार तरह जोड़ो एमीटर ना आँख नोधो तार तरह जगह चार जोड़ो पशी से नोधो बराबर ए मीटर में प्रवाह न मूल्य नोधो बधाज किस्सा में विद्युत प्रवाह तमने जुदो जुदो मे बराबर तव नोध करो એટલે સપોઝ હાલો ઉદાહરણ તરીકે તમને એલ લંબાઈનો જે પહેલો તાર પહેલો કિસ્સો હતો ને એ પહેલા કિસ્સાની અંદર પહેલા તારની અંદર છે એલ લંબાઈના નિક્રોમના તારમાં તમને આઈ વિદ્યુત પ્રવાહ મળ્યો હવે એવી જ રીતે તમે બીજો તાર લીધો તો કેવો હતો પહેલા તાર કરતા બમણો લંબાઈમાં બમણો હતો સમય સમાન જાડાઈના પરંતુ બમણી લંબાઈના ટુએલના નિક્રોમના તારની અંદર વિદ્યુત પ્રવાહ કેવો થયો તો સપોઝ પહેલી વાર આઈ મળ્યો તો બીજી વાર આઈ બાય ટુ એટલે તાર લાંબો કરવામાં આવે એટલે આ ટૂંકો તાર છે એટલો તાર છે બરાબર તો એનો વિદ્યુત પ્રવાહ આઈ છે આ તારને લંબો કરવામાં એટલે લંબાઈ વધારી દેવામાં આવે બરાબર તો એમાં પ્રવાહ છે એ કેવો થઈ જાય અડધો થઈ જાય બરાબર અડધો થઈ જશે શા માટે અવરોધ વધી જશે જેમ તારની લંબાઈ વધુ સમાન જાડાઈ પરંતુ લંબાઈ વધુ તો નિક્રોમના તારમાં પ્રવાહ છે કેવો થઈ જાય આઈ બાય ટુ અડધો પરંતુ હવે તમારે કેવો લેવાનો છે જાડો તાર એટલે શું જેનું ક્ષેત્રફળ વધારે હશે જુઓ જાડો તાર લીધો આ તાર કરતા છે એ વધારે ક્ષેત્રફળ રોકશે બમણું ક્ષેત્રફળ રોકશે ક્ષેત્રફળને ઇંગ્લિશમાં એરિયા કહેવાય અને એરિયા ઉપરથી છે એ જો એનું ક્ષેત્રફળ બમણું છે એટલે ટુ એ લખ્યું છે દેખાય બરાબર આ ટુ એ એનું ક્ષેત્રફળ છે કેવું છે બમણું છે બમણા ક્ષેત્રફળ વાળો તાર લેવામાં આવે એની એ જ લંબાઈનો બરાબર તો એ શું થાય છે તો કીધું છે સમાન લંબાઈ પરંતુ બમણા ક્ષેત્રફળના તાર છે નિક્રોમના તાર ત્રણમાં છે એ પ્રવાહ કેવો થઈ ગયો બમણો જાડો તાર લીધો તો પ્રવાહ કેવો થઈ ગયો બમણો થઈ ગયો ટુ આઈ થયો જુઓ એલ જ લંબાઈનો તાર છે પરંતુ ક્ષેત્રફળ બમણું કરી દીધું તો તાર છે કેવો થઈ ગયો એની અંદર વહેતો વિદ્યુત પ્રવાહ કેટલો થઈ ગયો બમણો થઈ ગયો બરાબર એનો મતલબ અવરોધ ઘટી ગયો ધ્યાન રાખજો સમાન લંબાઈ અને જાડાઈના તારની અંદર સમાન લંબાઈ અને જાડાઈના તારમાં છે એ પ્રવાહનું આઈનું મૂલ્ય છે પ્રવાહ આઈથી વધે છે વધારે વહે છે સમાન લંબાઈ પરંતુ જાડાઈના તાંબાના તારની અંદર આ વધારે થાય છે પતલો હશે એ સ્વાભાવિક છે શું થવાનું છે ક્ષેત્રફળ તમે અડધું કરીને પતલો તાર લીધો છે બરાબર અને તાંબાનો લીધો છે દ્રવ્ય બદલાઈ ગયું તો એની અંદર પ્રવાહ છે એ કેવો થશે વધારે પડતો વહેશે પતલો તાર લીધો પણ આ તાર છે જેનો કલર અલગ છે પણ કેવો લીધો તાંબાનો લીધો છે દ્રવ્ય બદલાઈ ગયું અવરોધ બદલાઈ જશે બરાબર તો એની ઉપરથી તમને અવલોકન ઉપરથી શું ખબર પડી એટલે પહેલા તો વાહકનો અવરોધ છે એ લંબાઈ ઉપર આધાર રાખે છે લંબાઈ આપણે બમણી કરી નાખી હતી એટલે પ્રવાહ અડધો થઈ ગયો હતો એટલે અવરોધ વધી ગયો હતો બરાબર તો અહીંયા કહેવામાં આવે વાહકનો અવરોધ તેની લંબાઈ ઉપર આધાર રાખે છે અહીં અવરોધ આર છે તેની લંબાઈ છે એલના સમપ્રમાણમાં છે લંબાઈ વધે એમ અવરોધ શું થાય વધે છે બરાબર લંબાઈ જેમ વધે છે એમ અવરોધ વધે છે તો લંબાઈને લેન્થ તરીકે એલ લઈએ તો આર ચલે છે એલ થયું આર ચલે છે એલ થયું અવરોધ વધારો
લંબાઈ વધારો એટલે અવરોધ વધી જાય. તાર છે જેટલો લાંબો લ્યો એમ છે એનો અવરોધ વધારે હોય. તો લંબાઈ વધારતા અવરોધ વધે છે. બરાબર એ જ રીતે વાહકના અવરોધ તેના આડછેદના ક્ષેત્રફળ પર આધાર રાખે છે. અહીં તારનો અવરોધ છે આર છે, તેના આડ ક્ષેત્રફળના ક્ષેત્ર આડછેદના ક્ષેત્રફળના વ્યસ્ત છે એ પ્રમાણમાં હોય છે. અર્થાત આર ચલે છે 1/i. અવરોધ વધારવામાં આવે, સોરી ક્ષેત્રફળ વધારી દેવામાં, તાર જાડો કરવામાં આવે તો અવરોધ કેવો થાય? ઘટે. ક્ષેત્રફળ વધારતા અવરોધ ઘટે, અવરોધ વધારતા ક્ષેત્રફળ વધે. આ એક વધે તો એક ઘટે. વધે ઘટે એવું હોય ત્યારે કેવા સમપ્રમાણમાં હોય, વ્યસ્ત પ્રમાણમાં હોય. એટલે જો અહીંયા દેખાડ્યું છે આર ચલે છે 1/e, એટલે ક્ષેત્રફળ. ક્ષેત્રફળ વધારવામાં અવરોધ ઘટી જાય, બરાબર. ક્ષેત્રફળ ઘટાડવામાં આવે તો અવરોધ વધી જાય, બરાબર. એટલે એ બંને એકબીજાના કેવા પ્રમાણમાં છે? વ્યસ્ત પ્રમાણમાં છે. તો તાંબુ નિક્રોમ કરતા સારું સુવાહક છે. તાંબુ નિક્રોમ કરતા સારું સુવાહક છે. આમ વાહકના અવરોધ તેના દ્રવ્યના પ્રકાર ઉપર પણ આધાર રાખે છે. એટલે આની ઉપરથી જે મલાઈ મલાઈ નીકળી ને, મેઇન વાત આ છે. જુઓ આ એક જ લીટીમાં પ્રશ્નનો જવાબ મળે છે આપણે મધ્ય મથામણ કરીએ એની ઉપરથી. વાહક તારનો અવરોધ ત્રણ બાબતો ઉપર આધાર રાખે. એક એક શબ્દ યાદ રાખી દીજો, ત્રણ બાબતો ઉપર આધાર રાખે વાહક તારનો અવરોધ. ત્રણ બાબતો ઉપર આધાર રાખે. કઈ બાબત? તેની લંબાઈ, બરાબર. લંબાઈ ઉપર આધાર રાખે છે. જેમ લાંબો તાર એમ અવરોધ વધારે. તેની લંબાઈ, આડ ક્ષેત્ર, આડ છેદનું ક્ષેત્રફળ. જેમ તાર છે એના આડ છેદનું ક્ષેત્રફળ વધારે, એટલે જેમ તાર જાડો એમ એનો અવરોધ ઓછો વ્યસ્ત પ્રમાણમાં. એટલે એટલે બીજું છે આડ છેદનું ક્ષેત્રફળ, અને ત્રીજું તેના દ્રવ્યની જાત. આ ત્રણ બાબતો ઉપર છે એ આધાર રાખે છે, બરાબર. એટલે વાહકનો અવરોધ તેની લંબાઈ, આડછેદના ક્ષેત્રફળ અને દ્રવ્યની જાત, આ ત્રણ બાબતો ઉપર આધાર રાખે છે. ખાસ યાદ રાખજો. બહુ નાનો એવો ટોપિક આપ્યો છે, થોડીક જાણવા જેવી વિગતો છે, બરાબર. આ પ્રશ્નની અંદર બીજું કંઈ છે નહીં. જુઓ કીધું છે સુવાહકતા, અવરોધકતા અને અવરોધક બનાવવા માટે વપરાતા દ્રવ્યોના નામ આપો. સુવાહક તાર બનાવવા માટે શેનો ઉપયોગ થાય છે? તાંબુ એલ્યુમિનિયમ જેવી ધાતુ વપરાય છે. અવરોધક તાર બનાવવા માટે નિક્રોમ જેવી મિશ્ર ધાતુ છે. નિક્રોમ કોઈ ધાતુ નથી, મિશ્ર ધાતુ છે, એનો ઉપયોગ થાય છે. કારણ કે અવરોધક તાર બનાવવો છે, અને ખાલી અમથેમ તો અવરોધક જ બનાવવો છે. તો અવરોધક બનાવવા માટે ગ્રેફાઇટ અને રેઝિન, એટલે કે પોલિમર અથવા સીલિંગ વેક્સ, પછી કોટન વગેરે, આ આના યોગ્ય મિશ્રણથી રેઝિન બનાવવામાં આવે છે, એ અવરોધક છે, બરાબર. એનો બહુ આપણે જરૂરિયાત રહેતી નથી. કદાચ પૂછવું હોય તો ખાલી જગ્યાની અંદર પૂછે, તેમાં રેઝિન લખી નાખવાનું થાય. પછી એમને ડીપમાં રેઝિન એટલે શું નહીં બધું નહીં પૂછે. અવરોધક બનાવવા માટે, બરાબર. એવી જ રીતે સર્કિટની અંદર અવરોધક બનાવવા માટે છે એનો ઉપયોગ થાય છે, બરાબર. એટલે પ્રશ્ન એવો છે કે દ્રવ્યની વિદ્યુત અવરોધકતા એટલે શું, તેનો એકમ જણાવી તેની વ્યાખ્યા આપો. હવે અવરોધકતા માટે અગાઉનો ટોપિક તમે વિગતે સમજેલા હોવા જોઈએ, તો તમને અવરોધકતા ગળે ઉતરશે, બરાબર. અગાઉના ટોપિકની અંદર શું હતું કે વાહકનો અવરોધ છે એ તારની લંબાઈ ઉપર આધાર રાખે છે. એટલે તારની લંબાઈના સમપ્રમાણમાં છે, વાહક તારના લંબાઈના સમપ્રમાણમાં છે, અને એ વાહક તારના ક્ષેત્રફળના વ્યસ્ત પ્રમાણમાં છે. એટલે બે જે આપણી પાસે છે એ બાબતો છે એ આ છે, ભાઈ આર ચલે છે. બે બાબતો છે એ આપણી પાસે એ છે, ભાઈ આર ચલે છે
एल, आर चले छे एल, એટલે કે વાહકનો અવરોધ છે ઈ વાહકની લંબાઈ ઉપર આધાર રાખે છે, સમસો લંબાઈ છે. અને બીજું જે આપણી પાસે છે આર ચલે છે 1/a, બરાબર. એટલે આપણી પાસે કુલ બે સંબંધો આપણી પાસે રહેલા છે. આ બંને સંબંધોની અંદર જો તમને કીધું છે કે અવરોધકતા છે ઈ ધાતુના નિયમિત વાહકનો અવરોધ આર, તેની લંબાઈ એલ, આર છેદના ક્ષેત્રફળ એ, ધાતુના પ્રકાર અને તેના તાપમાન ઉપર આધાર રાખે છે. બરાબર, વાહકનો અવરોધ આર છે એ તેની લંબાઈ એલ, આર છેદના ક્ષેત્રફળ એ, ધાતુનો પ્રકાર અને ચોથું છે અને અગત્યનું તાપમાન ઉપર આધાર રાખે છે, જે નેક્સ્ટ અવરોધ ઘટી જાય. ટેમ્પરેચર ઘટે તો, ટેમ્પરેચર વધે અવરોધ વધે. એટલે અહીંયા ચોક્કસ માપનો પરથી આપણે જાણી શકીએ કે ભાઈ આપેલ કોઈ તાપમાને નિશ્ચિત કરી લઈએ તો આપણી પાસે બે સંબંધો છે, આર ચલે છે એલ અને આર ચલે છે 1/a. આ બંનેને ભેગા કરી નાખ્યા, આ બંનેનો સમન્વય કરતા આર ચલે છે એલ અપોન એ આપણને મળે, આ સૂત્ર મળે. બંનેનો સમન્વય કરીએ એટલે આપણને આ સૂત્ર મળે છે. એ સૂત્ર શું છે? આર ચલે છે 1/l/a. અહીંયા એલ અંશમાં છે, એક કાઢી નેલ મૂક દીધો નો છેદમાં એ. આર ચલે છે, ચલનની નિશાની દૂર કરવી હોય તો શું કરવું પડે? કાંઈક છે એ શું મૂકવું પડે? હા બરાબર, ગમે તે છે અચળાંક મૂકવો પડે. અહીંયા ચલનની નિશાની દૂર કરીને બરાબર ને એની બદલે અચળાંક મૂક્યો. આ અચળાંક શું છે? આને વાંચવામાં આવે છે સ્મોલ પી નથી, આ રો છે. બરાબર, અચળાંક રો છે, જેને સપ્રમાણતા અચળાંક કહે છે. અને સપ્રમાણતા અચળાંક એ વાહકના દ્રવ્યની વિદ્યુત અવરોધકતા છે. એટલે માર અવરોધ હતો ને, અહીંયા રો છે એ શું છે? વાહકના દ્રવ્યની વિદ્યુત અવરોધકતા છે. જેમ દ્રવ્ય બદલાશે એમ અવરોધકતા બદલતી જશે. વાહકના દ્રવ્યની અવરોધકતા તમને આપી છે. રો છે એ શું છે? રો સમપ્રમાણતા અચળાંક છે, તે વાહકના દ્રવ્યની અવરોધકતા કહેવામાં આવે છે. હવે આ સૂત્રમાં રોને સૂત્રનો કર્તા બનાવો તો બરાબરની સાઈડ આ છેદમાં એ છે તો એ આ બરાબરની આ સાઈડ જશે તો અંશમાં આવી જશે. આર ઇન્ટુ એ, આ એલ અંશમાં છે તો બરાબરની આમ જશે, છેદમાં જશે. તો રો ઇઝ ઇક્વલ ટુ આર ઇન્ટુ એ અપોન એલ થશે. રોનું સૂત્ર આપણી પાસે મળી ગયું, અવરોધકતા રો ઇઝ ઇક્વલ ટુ આર ઇન્ટુ એ અપોન એલ થયું. રો નો એસઆઈ એકમ શું થશે એ શોધવાનો છે આપણે. સૂત્ર તો આપણને મળી ગયું, અવરોધકતા કોઈ બી ધાતુની શોધવી હોય તો એનો અવરોધ ખબર હોવી જોઈએ. એ એટલે ક્ષેત્રફળ, એરિયા. આ જો આર શું છે? અવરોધ છે. એ છે શું છે? આર છેદનું ક્ષેત્રફળ છે. એલ છે શું છે? વાહકતાની લંબાઈ છે. તો આપણને અવરોધ મળે. પણ આનું સૂત્ર આપણે શોધવું હોય તો કઈ રીતે શોધી શકીએ? તો આપણે પી છે, સોરી રો છે, રો નો એસઆઈ એકમ બરાબર અવરોધ નો એસઆઈ એકમ, આર છે એની અવરોધ નો એસઆઈ એકમ બરાબર શું છે? ઓહમ. એવી જ રીતે સૂત્રમાં જુઓ, એ છે એ શું છે? આઠ છેદના ક્ષેત્રફળનો એકમ, જે શું છે? મીટર સ્ક્વેર. ક્ષેત્રફળનો એકમ મીટર સ્ક્વેર છે, યાદ રાખજો. અને લંબાઈનો એકમ શું છે? મીટર. તો ઓહમ ઇન્ટુ મીટર સ્ક્વેર અપોન મીટર. મીટર મીટર કેન્સલ થાય, એક એક મીટર છે એ કેન્સલ થાય, શું વધે?
ओहम इंटू मीटर। वर्ग छे ने अहींया वर्ग एटले शुं मीटर गुण्या मीटर, एक मीटर कैंसल थाय तो शुं वधे ओहम इंटू मीटर। બરાબર, તો આ ઓહમ ઇન્ટુ મીટર ઇશનો એસઆઈ એકમ છે રોનો, એટલે કે અવરોધકતાનો એસઆઈ એકમ કયો છે? ઓહમ ઇન્ટુ મીટર। આ ઉપરના સમીકરણમાં ક્ષેત્રફળ એક એકમ અને લંબાઈ એક એકમ લેવામાં આવે તો અવરોધ અને અવરોધકતા છે એ શું થાય? સમાન થાય। આ ઉપરનો સમીકરણ નંબર જે તમને આ બે મળ્યું ને એમાં એ અને એલ આ બે નું મૂલ્ય એક એક લઈ જતો, પી અવરોધ રો ઇઝ ઇક્વલ ટુ આર થઈ જાય। બરાબર, રો ઇઝ ઇક્વલ ટુ આર થાય એટલે એકમ લંબાઈ અને એકમ આડ છેદનું ક્ષેત્રફળ ધરાવતા વાહકના અવરોધને છે એ વાહકના દ્રવ્યની વિદ્યુત અવરોધકતા કહેવામાં આવે છે। એકમ એકમ લેવાનું, કોણ લેવાનું? એકમ લંબાઈ અને એકમ આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા વાહકના અવરોધને વાહકના દ્રવ્યની વિદ્યુત અવરોધકતા કહેવામાં આવે છે, જેને રો વડે છે એ દર્શાવવામાં આવે છે। બરાબર, તો આ વ્યાખ્યા છે અવરોધકતાની। બધાની વ્યાખ્યા તમને ક્રમશઃ આવડવી જોઈએ, જો હું તમને ગણાવું છું કઈ કઈ બાબતો આપણે આવી ગઈ છે। પહેલું છે એ વિદ્યુત પ્રવાહ, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, અવરોધ, ઓહમના નિયમનું વાક્ય, બરાબર ને, અવરોધકતા। આ બધાની વ્યાખ્યાઓ તમને ખબર હોવી જોઈએ, એના એસઆઈ એકમો ખબર હોવી જોઈએ, એના સૂત્રો છે એનો ખ્યાલ હોવો જોઈએ, એટલી વસ્તુ નોટ કરતી જવાની વિડીયોની અંદર જોતા જોતા। બરાબર, તો આ થઈ તમારી અવરોધકતા।